વાત સુરતની કરીએ તો સુરત મહાનગરપાલિકા દ્વારા દુકાનો સીલ કરવામાં આવી છે મનપા દ્વારા ઓગણ એસી જેટલી દુકાનો લાંબા સમયથી ભાડું અને વેરો ભરપાઈ ન કરતા કાર્યવાહી કરાઈ મનપાની સ્થાયી સમિતિ દ્વારા ભાડા અને વેરાની કડક વસુલાતના આદેશ અપાતા કાર્યવાહી કરવામાં આવી આ દુકાનોને અનેક વખત નોટિસ ફટકારવામાં આવી હતી ત્યારબાદ સ્થાનિક નગરસેવક દ્વારા આ મામલે સ્થાયી સમિતિની રજૂઆત કરવામાં આવી હતી અને જે રજૂઆતના પગલે દુકાનો સીલ કરવામાં આવી હતી પોરબંદરમાં નવી ખડપીઠ વિસ્તારમાં બુટલેગરના બંધ મકાનમાંથી મહિલાનો મૃતદેહ મળતા પોલીસ દોડતી થઈ ગઈ છે તો બીજી તરફ ઘરના માલિક બુટલેગરનો મૃતદેહ પણ ચોટીલામાંથી મળ્યો છે બુટલેગર પર ચોટીલા નજીક અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો અને જેમાં તેમનું મોત થયું હતું હાલ આ સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે પોરબંદરમાં નવી ખડપીઠના બંધ મકાનમાંથી દુર્ગંધ આવતા પોલીસને જાણ કરાઈ હતી અને ત્યારબાદ પોલીસ અને મામલતદારની હાજરીમાં મકાનનું તાળું તોડાયું હતું તાળું તોડતા જ અંદર કોહવાયેલી હાલતમાં મહિલાનો મૃતદેહ પડ્યો હતો પ્રાથમિક તપાસમાં મૃતદેહ કંચન અશ્વિન બળેજા નામની મહિલાનો છે મહિલા બે દિવસથી ગુમ હોવાનો મહિલાના પતિનો દાવો છે મૃતદેહ જોવા મળી રહેલ છે તે ખૂબ જ ખોવાયેલી અને લુહાણ હાલતમાં છે તેથી મૃતદેહ બાબતે ચોક્કસથી પોલીસને શંકા છે અને તે આગળ વ્યવસ્થિત એફએસએલ અને સાયન્ટિફિક રીતે તપાસ કરી રહી છે વાત જુનાગઢની કરીએ તો જુનાગઢના કેશોદમાં સગીરા સાથે થયેલા દુષ્કર્મના કેસમાં આરોપીને સજા ફટકારાઈ કેશોદ સ્પેશિયલ પોક્સો અને એડિશનલ સેશન્સ કોર્ટ દ્વારા આરોપીને સજા ફટકારવામાં આવી છે સગીરા સાથે દુષ્કર્મના આરોપી કરશન ઉર્ફે બાબુભાઈ દેવરાજભાઈ માલમને વીસ વર્ષની કેદની સજા અને પચીસ હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો તો આ પ્રથમ બનાવ છે કે જેમાં માત્ર બે મહિના અને સાત દિવસમાં કેશોદ કોર્ટ દ્વારા પોક્સો સહિતની સજા ફટકારવામાં આવી હોય